ત્રીસ ડિસેમ્બરને આડે હવે બે દિવસ જ બાકી છે ત્યારે પોલીસ દ્વારા સઘન કામગીરી હાથ ધરાઈ છે મહીસાગર જિલ્લામાં આવેલી ત્રણેય પોસ્ટ પર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો રાજસ્થાન સરહદી વિસ્તાર પર ચેકપોસ્ટ ઊભી કરાઈ કેફી કે નશાકારક પદાર્થને લઈને ભારે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મહીસાગર જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ સતર્ક થઈ છે દ્રશ્યો બતાવી રહ્યો છું આ છે કાલ્યાકુવાના કે જ્યાં ન્યૂઝ એટીન ગુજરાતી પહોંચ્યું છે કાલ્યાકુવા સરહદી વિસ્તાર કે જ્યાં રાજસ્થાન સરહદી વિસ્તાર આવેલો છે મહીસાગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો અહીંયા ત્રણ સરહદી વિસ્તાર આવેલી છે અને ન્યૂઝ એટીન ગુજરાતી અત્યારે જે કાલ્યાકુવા સરહદી વિસ્તાર પર પહોંચ્યું છે ત્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત રાખી અને જે અવર કરી રહેલી ગાડી છે તેની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ચુસ્તપણે ચમલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આપ શું જોઈ શકો છો કે દરવાજા ખોલી ખોલી સીટોની નીચેથી લઈને તમામ જગ્યાએ જે છે તે ચેકિંગ હાથ ધરવામાં આવે છે ખુદ ઇન્સ્પેક્ટર સાહેબ પણ સાથે છે અને કોન્સ્ટેબલોને સાથે રાખીને આ તમામ જે ચેકિંગ છે તે અત્યારે હાલ ચાલી રહ્યું છે મહીસાગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો અલગ અલગ ત્રણ સરહદી વિસ્તાર આવેલી છે કાલિયાકુવા તે ખાનપુર તાલુકાની અંદર આવેલી છે અને જે આનંદપુરી કહી શકાય તે સંતરામપુર તાલુકા વિસ્તારમાં આવેલી છે તેમ ત્રણ જે સરહદી વિસ્તાર આવેલી છે ત્યાં અલગ અલગ પોલીસ બંદોબસ્ત મહીસાગર પોલીસ દ્વારા ગોઠવવામાં આવ્યો છે અને અલગ અલગ ચેક

એટલે હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચું ન્યૂનતમ તાપમાન જવાની શક્યતા રહેશે પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે નલિયામાં દસ ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે

અરબ અરબસાગરમાં ઓગણત્રીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી છે લાસ્ટ સુધી અને અને તરત તરત ઉપસાગરમાં પણ સિસ્ટમ બની રહી છે એટલે આ આ સિસ્ટમ તો બંધ છે જેના કારણે ત્યાંની થોડી ઘણી અસર અરબસાગરના મુંબઈ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની શક્યતા રહે છે પરંતુ એક ઉલ્લેખનીય છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ જાન્યુઆરી તારીખ એકથી પાંચમાં આવી ગયો છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બનના કારણે રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે